હમણાં ગરમી વધી રહી છે અને એમાં પણ રણપ્રદેશ રાજસ્થાનમાં રાજનીતિની અંદર વધારે ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે સચિન પાયલટે પોતાના જ પાર્ટીના અથવા તો એવું પણ કહી શકાય કે પોતાની જ સરકારના નિર્ણય સામે ઉપવાસ પર બેસવાના છે આમ તો બંને નેતાઓ એટલે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો જે ગજગ્રાહ છે એ જગજાહેર છે પણ આ વખતની વાત કંઈક અલગ છે કારણ કે સચિન પટેલે એવું કહી અને ઉપવાસની જાહેરાત કરી છે કે કોંગ્રેસે ભ્રષ્ટાચાર મામલે ભારત ભારતીય જનતા પાર્ટી સામે કોઈ પણ પ્રકારના પગલા નથી લીધા નમસ્કાર જમાવટ સાથે હું કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના એક સમયના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે હમણાં પત્રકાર પરિષદ કરી તેની માગ હતી કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચાર થયા તે મામલે કોઈ પણ પ્રકારના પગલા નથી લેવામાં આવ્યા તેમણે કહ્યું કે જો પગલા નહીં લેવામાં આવે તો તે ઉપવાસ કરશે સચિન પાયલટ અને અશોક ગેહલોત એ બંને વચ્ચેનો અત્યાર સુધી શાંત નજર આવતો હતો પણ હવે રાજસ્થાનની ચૂંટણીને થોડું સમય બાકી છે અને સચિન પાયલટે પોતાની માગ મૂકી દીધી છે સચિન પાયલટનું કહેવું છે કે વસુંધરા રાજેના સમયમાં જે ભ્રષ્ટાચાર થયા તે મામલે સરકારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી અશોક ગેહલોતે પણ કોઈ ચોક્કસ પગલા નથી ભર્યા વસુંધરા રાજેના સમયમાં કોંગ્રેસે અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા જ્યારે આ બધું કહ્યું એકચ્યુઅલી આપણે એ રીતના જોવા જઈએ તો માથુર કમિશન નામની એક રચના થઈ હતી કમિશનની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એટલે બે હાજર ત્રણથી સતત એક ગાળાની અંદર જે રીતના ભ્રષ્ટાચારો થયા હતા તેની પોલ ખોલવાની હતી આ કમિશન પણ હાઈકોર્ટે અમુક કારણોસર તેના પર સ્ટે મૂકી દીધો હતો બંધારણીય કારણ રહ્યા હતા રાજસ્થાનના ગુજરાત જેવી પરિસ્થિતિ નથી કે સતત ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી ત્યાં જીતતી આવે આવે છે 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 આપણે ભાજપ દાયકાઓથી પાર્ટીની અને કોંગ્રેસની પરિસ્થિતિ રાજસ્થાનની અંદર એવી રીતના છે કે કાલે કોંગ્રેસ હોય ને આજે ભાજપ હોય કાલે ભાજપ હોય ને આજે કોંગ્રેસ હોય એટલે સત્તાનું ફેરબદલ છે એ થતું રહેતું હોય છે તો જો ભારતીય જનતા પાર્ટીના સમયમાં ભ્રષ્ટાચાર થયા છે અને તેના પર પગલા લેવામાં આવે તો કાલે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તો કોંગ્રેસ સામે પણ પગલા લેવાઈ શકે છે તો હાલની ગેહલોત સરકારને તકલીફ પડી શકે છે તો સચિન એક પ્રેશર બનાવવાનું એ ટ્રાય કરી રહ્યા છે અગાઉ પણ સચિન પાયલટે જૂના જે એનું જે જૂથ છે એને અશોક ગેહલોત જૂથ મામલે જે કંઈ પણ સવાલો ઉઠાવ્યા હતા અને હાઈકમાન્ડ સામે પોતાની માંગ રજૂ કરી હતી અને પોતાના જે કંઈ પણ સવાલો છે ત્યાં પહોંચાડ્યા હતા પણ ત્યારે એ સમયે અશોક પહેલોતનું જે પલડું છે એ ભારે નજર આવ્યું હતું તો ચૂંટણીના નજીક હોવાના કારણે સચિન પાયલટ હાલ આ પ્રકારની પ્રેશર ટેકનિક જે પહેલાં રમી હતી એ રીતના હાલ પણ રમી રહ્યા છે જો તે પ્રેશર ક્રિએટ કરી શકે તો તે સીએમ પણ બની શકે છે એવી રીતના વાતો ચાલી રહી છે પણ હાલ એવી રીતના કોઈ પણ એંધાણ નજર નથી આવી રહ્યા કારણ કે હાઈકમાન્ડના નિર્ણયથી લાગી રહ્યું છે કે એવું સંભવ નથી જે રીતના જે નેતાઓ છે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ એ વાત કરી રહ્યા છે એ મુજબ મજબૂરી એ છે કે અશોક ગેહલોતનું પલડું ભારે છે અને એના માટે સચિન પાયલટ મામલે કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપવામાં આવી રહ્યું બીજી વાત આપણે કરીએ તો એક સમયે આખા ભારતમાં સરકાર ધરાવતી કોંગ્રેસ હવે ઘણી અને બે ત્રણ રાજ્યોની અંદર જ છે તો જો કોંગ્રેસ કંઈ આડાવડું કડવા જાય તો તેને તકલીફ પડી શકે છે ઉપરથી રાજસ્થાનમાં ચૂંટણી આવી રહી છે અગાઉ પણ સચિન પાયલટ જૂથે બળવો પુકાર્યો હતો ત્યારે અશોક ગેહલોતે ધારાસભ્યની સંખ્યા દેખાડી અને પોતાની તાકાત બતાવી દીધી હતી તો હવે શું થશે એ જોવાનું રહેશે આવતીકાલે અગિયાર તારીખ છે અને સચિન પાયલટ ઉપવાસ પર બેસવાના છે તો હવે બેસશે કે પછી હાઈકમાન્ડનું પ્રેશર નડશે એ જોવાનું રહેશે તમને અમારો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો ધન્યવાદ